તારીખ એકત્રીસ ઓગસ્ટ આજનો દિન મહિમા ફાર્બસ સાહેબ ગુજરાતી ભાષા સાહિત્ય શિક્ષણ અને સંસ્કૃતિની અનન્ય સેવા કરનાર અંગ્રેજ સજ્જન એલેક્ઝાન્ડર કિંગ્સ ફોર્બ્સનો જન્મ ઈસવીસન અઢારસો એકવીસમાં સ્કોટલેન્ડમાં થયો હતો સંજોગોવશાત ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીની રાહે ગુજરાતમાં આવવાનું બન્યું અહીંના કલાત્મક શિલ્પ સ્થાપત્યભર્યા મંદિરો અને મસ્જિદો વગેરે જોઈને તેમને ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જાણવાની તમન્ના જાગી અને તે માટે ગુજરાતી ભાષા શીખવી એટલી જ જરૂરી હતી તેમાં મદદરૂપ થાય તેવી વ્યક્તિની શોધ કરતાં કવિ દલપતરામ જેવા મિત્ર મળ્યા ફાર્બસ સાહેબે સ્થાપેલી વર્નાક્યુલર સોસાયટી દ્વારા અનેક પ્રવૃત્તિઓ તેમણે શરૂ કરી મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી જે પાછળથી ફાર્બસ ગુજરાતી સભા તરીકે જાણીતી થઈ તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન છે રાસમાળાનું સંપાદન રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજ સમૂહ આ પુસ્તક તૈયાર કરવા માટે તેમણે પગપાળા મુસાફરી પણ કરી હતી તારીખ એકત્રીસ ઓગસ્ટ અઢારસો ને પાસાઠના રોજ ફાર્બસ સાહેબે પોતાની જીવનલીલા સંકેલી લીધી તેમના જીવન અને કાર્યને કવિ દલપતરામે ફાર્બસ વિલાસ અને ફાર્બસ વિરહમાં અમર કર્યું છે એમણે સાચી અંજલિ આપતા કહ્યું છે કે ફાર્બસ સમસાધન વિના ફાર્બસ સમસાધન વિના નવ ઉદ્ધરત ગુજરાત